જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા પર રવિવારે પાકિસ્તાની દળોએ ગોળીબાર કરતા ચાર જવાનો શહીદ થયા હતા. માલદીવ્સના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને રાજકીય કેદીઓને છોડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ માનવાનો ઇનકાર કરી દીધો છે, જે બાદ લોકો તેના વિરુદ્ધ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. આશારામ કેસની સુનાવણી કરી રહેલા જજ આજે બપોર બાદ રજા પર હોવાથી હવે આવતીકાલે થશે વધુ સુનાવણી. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા સંઘર્ષ વિરામના ઉલ્લંઘન મામલે શિવસેના સાંસદે કડક શબ્દોમાં કહ્યું છે કે આ એક પ્રકારનું યુદ્ધ છે અને એનો જવાબ આ ભાષામાં જ આપવો જોઈએ. સુરત સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સોફ્ટવેર બનાવનાર રાહુલ સુયલ અને કૃણાલ મિસ્ત્રીની ધરપકડ સોફ્ટવેરની મદદથી અનાજ સગે વગે કરાતું હતું. ફિંગરપ્રિન્ટ વગર જ સ્લીપ નીકળી જતી હતી. પોરબંદર રાણાવાવ પાલિકા ચૂંટણી ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપે એનસીપીના ઉમેદવારોએ નોટરી સમક્ષ કરાયેલા સોગંદનામા માન્ય નહીં રાખી તમામ ફોર્મ રદ કરવાની કરાઈ માંગ. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે એઆઈસીસીએ પ્રચાર કમિટીમાં ગુજરાતના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી, જયરાજસિંહ પરમાર સહિત છ નેતાઓની કરાઈ પસંદગી. લાખોની જનતાની જીવાદોરી સમાન આજી ડેમમાં નર્મદાનું પાણી ખૂટવા લાગતા 31 માર્ચ સુધી જ પાણી ચાલશે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના દીકરાના જન્મદિવસ પર હૃદયને સ્પર્શી જાય તેવો મેસેજ કરી શુભેચ્છા પાઠવી છે. બીસીસીઆઈનું ઇન્ટરનેટ ડોમેન હજુ પણ લલિત મોદીના નામે હોય રિન્યૂ કરવા માટે લલિત મોદીએ સમયસર ચૂકવણી ના કરતા વેબસાઇટ બંધ થઈ હતી.